नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेल जागृति। आज ना वीडियो में आप सबनु स्वागत करू छू। आज आप आंकड़ा शास्त्र में कुल खर्च और कौटुंबिक अंदाज पत्र रीत विषे समझूती मेळवीशु। विद्यार्थी मित्रों, आज आप कौटुंबिक अंदाज पत्र रीत थी कई रीते सूचकार गणाय तेनुं उदाहरण जोईशु। खोराकी चीजों भाव और वपराशनी माहिती पर थी कौटुंबिक अंदाज पत्र रीते सूचकार गणो। अहीं तमने रकम आपी छे वस्तु घऊं चोखा बाजरी अने दाळ। वर्ष 2010 एटले के 18 वर्ष जठ्ठो, 18 वर्षनो जठ्ठो एटले अहींया थशे Q0। भाव 18 वर्षनो एटले अहींया थशे P0। अने 2014 नो वर्ष एटले के चालू वर्ष जेनो भाव एटले अहींया थशे P1। तो 18 वर्षनो जठ्ठो आपेल छे 60, 40, 15 अने 25 अने 18 वर्षनो भाव आपेल छे 15, 32, 12, 50। અહીંયા 2014 એટલે કે ચાલુ વર્ષનો ભાવ આપેલ છે P1 18, 40, 14 અને 70। તો આની માહિતી પરથી આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાર ગણવાનો છે। એટલે આપણું જે સૂત્ર છે, સૂત્ર મુકાશે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। IW અને W એ આપણે મેળવવા પડશે। તો I કઈ રીતે મેળવાશે? તો કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100। તો તમે જોઈ શકો છો અહીંયા P1 આપેલ છે અને P0 આપેલ છે। અને W કઈ રીતે શોધાશે? તો કે W બરાબર P0 અને Q0 એટલે કે 18 વર્ષનો ભાવ અને 18 વર્ષના જથ્થાનો ગુણાકાર, એ પણ આપણે આની મદદથી શોધી શકીશું। તો મિત્રો, હવે આ રકમ ઉપરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે કઈ રીતે દાખલો ગણાય એનું આપણે એક કોષ્ટક તૈયાર કરીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીત બંને ભેગા કઈ રીતે ગણાય તો એના વિશેની સમજૂતી જોઈશું। અહીંયા તમને એક રકમ આપવામાં આવી છે, આવો દાખલો તમને વિભાગ એફમાં 5 માર્ક્સમાં પૂછાઈ શકે। તો વસ્તુ સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય। એકમ તો કે સાડી નંગમાં, ધોતી પણ નંગમાં, શર્ટિંગ મીટર, અન્ય મીટર। વર્ષ 2010 અને વર્ષ 2014, 2010 એટલે 18 વર્ષ અને 2014 એટલે ચાલુ વર્ષ, Q0 એટલે જથ્થો, 18 વર્ષનો જથ્થો 5, 8, 20, 15, ચાલુ વર્ષનો ભાવ 400, 100, 38, 23.80। તો આ રીતે તમને રકમ આપવામાં આવી છે અને એ રકમ ઉપરથી આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતથી દાખલો ગણીશું। તો તમે અહીંયા જોઈ શકો છો Q0, P0 અને P1। તો કુલ ખર્ચની રીતથી દાખલો ગણતી વખતે બે રીતે ગણી શકાય, લાસ્ટ પેની રીતે પણ ગણી શકાય અને પાસેની રીતે પણ ગણી શકાય। તો અહીંયા આપણે કઈ રીતથી ગણી શકીશું? તો કે અહીંયા આપણે IL ની રીતથી દાખલો ગણી શકીશું, કારણ કે આપણને Q0, P0 અને P1 આપેલા છે। એટલે આપણે P1, Q0 જે છે એ મદદથી દાખલો ગણી શકીશું। અને કૌટુંબિક અંદાજપત્ર તો કે એના માટે આપણને W જોઈશે, જેના માટે P0 અને Q0 બેનો ગુણાકાર, અને I જોઈશે તો કે જેના માટે P1 છેદમાં P0 ગુણ્યા 100। તો આ જે રકમ આપેલ છે એ રકમ ઉપરથી આપણે બંને કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંનેના કોષ્ટક તૈયાર કરીશું। મિત્રો, અહીં આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતથી કઈ રીતે દાખલો ગણાય એ જોઈશું। ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાર ગણો। અહીં તમને રકમ આપી છે, એમાં Q0, P0 અને P1 આપી દેવામાં આવ્યા છે। સૂત્ર છે આપણું I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। તો કે W અને I આપણે મેળવવું પડશે। તો W કઈ રીતે મેળવાશે? તો કે W બરાબર P0, Q0। તો અહીંયા P0 એટલે કે 18 વર્ષનો ભાવ અને Q0 એટલે કે 18 વર્ષનો જથ્થો, એ બેનો ગુણાકાર। તો કે 60 × 15 = 900, 40 × 32 = 1280, 15 × 12 = 180, 25 × 50 = 1250। એ જ રીતે આઈ મેળવીશું તો કે P1 છેદમાં P0 ગુણ્યા 100। તો અહીંયા તમે P1 જોઈ શકો છો 18, P0 15, તો કે 18 ભાગ્યા 15 × 100 = 120, 40 ભાગ્યા 32 × 100 = 125, 14 ભાગ્યા 12 × 100 = 116.7, 70 ભાગ્યા 50 × 100 = 140। એ રીતે આપણે આઈ મેળવીશું। હવે આપણે IW નો ગુણાકાર કરીશું, તો I અને W તો કે 120 × 900 = 108000, 1280 × 125 = 160000, 180 × 116.7 = 21000
1250 गुणिया 140 बराबर 1,75,000। आ रीते आपणे आई डब्ल्यू मेळवीशुं। डब्ल्यू नु टोटल करीशुं तो सिग्मा डब्ल्यू थशे 3,610 अने आई डब्ल्यू नु टोटल करीशुं तो सिग्मा आई डब्ल्यू बराबर 4,64,006। હવે આપણે સૂત્રમાં મૂકીશું કે કૌટુંબિક અંદાજપત્રની રીત આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, તો કે આઈ ડબલ્યુ નું જે ટોટલ છે 4,64,006 અને સિગ્મા ડબલ્યુ એટલે 3,610, ભાગાકાર કરતા જવાબ મળશે 128.53। તમે જોઈ શકો છો કે 18 વર્ષનો સૂચકાંક 100 હોય તો કે 18 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક 128.53, તો કે 28.53% જેટલો વધારો થયો। હવે આપણે કૌટુંબિક અંદાજપત્ર અને કુલ ખર્ચ એ બંને સાથે જ્યારે દાખલો ગણવાનો આવે ત્યારે કઈ રીતે ગણાશે, આગળ આપણે કુલ ખર્ચની રીત જોઈ। હમણાં આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત જોઈ, હવે બંને રીત જ્યારે ભેગી પૂછાય કે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણો તો ભેગો કઈ રીતે ગણતરી થશે તે હવે જોઈશું। હવે આપણે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતથી દાખલો ગણીશું, તો કે કુલ ખર્ચ, તો કુલ ખર્ચમાં જે પ્રમાણે રકમ આપી છે એ પ્રમાણે સૂત્ર મુકાશે P1Q0 P0Q0, તો કે P1Q0 એટલે કે P1 ચાલુ વર્ષનો ભાવ અને 18 વર્ષનો જથ્થો, એ બેનો ગુણાકાર 400 × 5 બરાબર 2000, 100 × 8 બરાબર 800, 38 × 20 બરાબર 760, 23.80 × 15 બરાબર 357। P0Q0 એટલે કે 18 વર્ષનો ભાવ અને 18 વર્ષનો જથ્થો, એ બેનો ગુણાકાર, તો કે 300 × 5 બરાબર 1500, 70 × 8 બરાબર 560, 32.40 × 20 બરાબર 648 અને 20.90 × 15 બરાબર 313.5। તો આના ઉપરથી કુલ ખર્ચની રીત શોધી શકીશું IL નું સૂત્ર મૂકીને, કે સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। હવે કૌટુંબિક અંદાજપત્રમાં આપણે W જોઈશે અને I જોઈશે। જો તમે W અલગ રીતે નહીં શોધો તો પણ આ જે છે એ W છે, એટલે અહીંયાથી પણ તમને W ની કિંમત મળી જશે, એટલે આ કૌટુંબિક અંદાજપત્રમાં ફરીથી W શોધવાની જરૂર નથી। તો એ જ પ્રમાણે આવશે P0Q0 નો ગુણાકાર। હવે I, તો કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100। P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે કે 18 વર્ષનો ભાવ, તો કે P1 અહીંયા 400 અને P0 300, તો કે 400 ભાગ્યા 300 × 100 બરાબર 133.3, 100 ભાગ્યા 70 × 100 બરાબર 142.9, 38 છેદમાં 32.40 × 100 બરાબર 117.3, 23.80 × 20.90 × 100 બરાબર 113.9। આ રીતે આપણે આઈ મેળવીશું। હવે આઈ ડબલ્યુ એટલે કે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર, તો કે 1500 × 133.3 એટલે 1,99,950, 560 × 142.9 બરાબર 80,024, 648 × 117.3 બરાબર 76,010.4 અને 313.5 × 113.9 બરાબર 35,760.65, એ રીતે આઈ ડબલ્યુ મળશે। ડબલ્યુ અહીંયા આપણે P1Q0 નું ટોટલ 3,917, P0Q0 નું ટોટલ 3,021.5 અને W નું ટોટલ પણ એ જ થશે। આઈ ડબલ્યુ નું ટોટલ થશે 3,91,692.06। તો આ રીતે આખા કોષ્ટકની આપણે ગણતરી કરીશું, બંને કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર। હવે સૂત્રમાં મૂકીશું કુલ ખર્ચ આઈ બરાબર P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100, તો કે P1Q0 3,917 ભાગ્યા 3,021.5 ગુણ્યા 100 ભાગાકાર કરતા 1.2964 × 100 એટલે સૂચકાંક આવશે 129.64। હવે આપણે કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર મૂકીશું, તો કે સિગ્મા IW છેદમાં સિગ્મા W, તો કે IW નું ટોટલ આપણે અહીંયા કરેલું છે 3,91,692.06 અને સિગ્મા W એટલે 3,021.5 ભાગાકાર કરતા 129.64। અહીં તમે જોઈ શકો છો કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતથી સૂત્ર મુકતા જવાબ બંનેનો સરખો આવશે। એટલે મિત્રો, જ્યારે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતથી દાખલો ગણવાનો તમને કહેવામાં આવશે ત્યારે એનો જે જવાબ છે એ બંનેનો સૂચકાંક સરખો જ આવશે। જો કોઈ એક સૂચકાંકમાં અલગ જવાબ આવશે તો તમને ખબર પડી જશે કે દાખલામાં કોઈક પણ ભૂલ છે, એટલે આ બાબત એક ખાસ ધ્યાનમાં રાખજો। આ રીતનો દાખલો તમને
5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. થેન્ક યુ.